નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું મહેન્દ્ર પટેલ, સંતકૃપાવતી તમારું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10 ગણિતની અંદર પ્રકરણ નંબર 12 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળની અંદર સ્વાધ્યાય 12.2ની અંદર આગળ અભ્યાસ કરવાનો છે. ગયા વિડીયોની અંદર આપણે પ્રશ્ન નંબર 2 સુધી 1-2 અભ્યાસ કરેલો હતો. હવે પ્રશ્ન નંબર 3થી આગળ અભ્યાસ કરવાનો છે. તો જેની અંદર પ્રશ્ન નંબર 3ની અંદર ગણતરીમાં આપણે જોઈએ તો એક ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ, ગણતરી આપણે સાથે કરતા જશું, એક ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ 14 સેમી છે અને મિનિટ કાંટો 5 મિનિટમાં ભ્રમણ કરી જે ક્ષેત્રફળ રચે છે તે આપણે શોધવાનું છે. એટલે એની અંદર આવી રીતે છે અને આ જે કાંટો છે તે દાખલા તરીકે અહીંયા હતો, બરાબર છે, અને ત્યાંથી તે કાંટો છે એ 5 મિનિટનું ભ્રમણ કરી એટલે કે દાખલા તરીકે આટલે પહોંચે છે, બરાબર. તો આપણે આટલું ક્ષેત્રફળ શોધવાનું છે, બરાબર. શું શોધવાનું છે તેનો તમને ખ્યાલ આવી ગયો હશે. તો અને કાંટાની લંબાઈ છે આ 14, બરાબર છે. આ જે છે ત્રિજ્યા 14 છે. આપણે નામ આપી દઈએ, નામ આપવાની જરૂર નથી પણ આપણે નામ છતાં આપી દઈએ. તો હવે મેઇન વસ્તુ છે કે આનું સૂત્ર જે છે એમાં આપણે ખૂણો થીટા, અહીં ખૂણાનું માપ કેટલું છે એ આપણે શોધવું પડશે. તો ખૂણાનું માપ શોધવા માટે સૌથી પહેલાં આપણે આખું વર્તુળ છે એનું માપ કેટલું હોય અને પછી 5 મિનિટ, બરાબર છે. તો એના ઉપરથી આપણને આ મળી જશે. એટલે કે 60 મિનિટ હોય તો એના બરાબર 360 થાય. તો આપણે 5 મિનિટ કાંટો ચાલે છે તો કેટલા અંશ થશે, બરાબર. આવી રીતે મૂકીશું તો આમાંથી આપણને મળી જશે 360 × 5/60, 6 × 35 અંશ. તો આ જે ખૂણાનું માપ છે થીટા બરાબર આપણે 30 લેવાના છે, બરાબર. હવે આપણને થીટા મળી ગયા છે તો હવે આપણે એનું ક્ષેત્રફળ શોધીશું. એટલે કે એ એક પ્રકારનું વૃતાંશ જ છે. તો વૃતાંશનું ક્ષેત્રફળ બરાબર થીટા છેદમાં 360 × π r² તો થીટા 30 × 360 × π r² પાઈની કિંમત 22/7 r² તો ત્રિજ્યા પણ આપેલી છે 14, તો 14 × 14 લેશું તો આ ઉડી જશે. 7 × 2 = 14 ઉડી જશે, 12 × 3 = 36 અને 12 વડે ઉડી જશે. આના અડધા 6 થશે, આના અડધા 1 થઈ જશે, બરાબર. 2 વડે 6 દુબાર ઉડી ગયા, અહીંયા 3 થઈ જશે, અહીં થઈ જશે 7. તો 22 × 154/3, બરાબર. તો આટલા આપણને આમાં સેમીમાં માપ આપ્યું છે તો આટલા સેમી વર્ગ ક્ષેત્રફળ રચાય છે, બરાબર છે. તો આ જે પ્રશ્નનો જવાબ આપણને મળ્યો છે તો એ એક વૃતાંશનો જવાબ આપણને મળેલો છે. તો જેની અંદર 154/3 સેમી વર્ગ આ જવાબ આપણને મળશે. હવે આપણે આગળ પ્રશ્ન જોવાનો છે. પ્રશ્ન નંબર 4. તો પ્રશ્ન નંબર 4ની અંદર રકમ આપણે જોઈએ. તો પ્રશ્ન 4માં 10 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ કાટખૂણો બનાવે છે. તો લઘુ વૃત્તખંડ અને ગૃહ વૃતાંશનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. શું શોધવાનું છે? લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃતાંશ, આ બે ક્ષેત્રફળ આપણે શોધવાના છે. તો તેના માટે આપણને આપેલું છે 90 ખૂણો આપેલો છે અને 10 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ. એટલે કે 10 સેમી ત્રિજ્યા અને 90 ખૂણો બને, એટલે અહીં 90 ખૂણો બને છે અને આ 10 10 બને છે. તો આવી રીતે લઘુ વૃત્તખંડ આ શોધવાનું છે, બરાબર છે. અહીં ઓ એ બી નામ આપણે આપી દઈએ અને ઉપરનું ગુરુ વૃતાંશ શોધવાનું છે. તો સૌથી પહેલાં આપણે લઘુ વૃતાંશનું મેળવી લઈએ. તો લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ બરાબર થીટા છેદમાં 360 π r² તો થીટા છેદમાં 360 π r²
તો એની અંદર આપણે આ જે પ્રશ્ન છે એની અંદર આપણને 3.14 લેવાના કીધે છે, બરાબર? 3.14 આપણે ગુરુત્વાંશનું ક્ષેત્રફળ શોધો, તો 3.14 લો એમ કીધું છે આપણે. તો આની અંદર આપણે 3.14 લેવાના છે. તો થીટાનું માપ આપણે 90 મૂકીશું, કાટખૂણાની વાત થઈ છે. 360 314 છેદમાં 100 આર વર્ગ એટલે 10 × 10 એટલે 100 ઉડી જશે, 100 ઉડી જશે, બરાબર છે? પછી તમે એક મિનિટ, ઉડી જશે 9 × 6 = 36 ઉડી જશે. 314 છેદમાં 4 એનો ભાગાકાર કરી 8 7 × 28 34 4 8 × 32 4 એટલે 78.5 સેમી વર્ગ, બરાબર? આ જે મળે છે એ લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ મળે છે. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે શોધી, તો ત્રિકોણનું ક્ષેત્રફળ થશે 1/2 πa/β. તો 1/2 πa 10 અને વેધ પણ 10, તો એનો આપણને મળશે 50 સેમી વર્ગ, બરાબર? એટલે વર્તુળનું ક્ષેત્રફળ, વર્તુળના ક્ષેત્રફળની અંદર વર્તુળનું ક્ષેત્રફળ આપણે પણ જરૂર પડશે. તો એના પહેલાં આપણે આ વૃત્તખંડનું આબીની બાદબાકી કરશું ને તો આપણને વૃત્તખંડનું મળી જશે, કારણ કે આખો વૃતાંશ છે એમાંથી ત્રિકોણનું બાદ. તો વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર વૃતાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. તો વૃતાંશની અંદરથી ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરો, તો વૃતાંશનું ક્ષેત્રફળ 78.5, એમાંથી 50 બાદ કરશો તો 28.5, તો આટલા સેમી વર્ગ. હવે આ વૃત્તખંડનું એક આપણને મળી ગયું, બરાબર? આપણને જે વૃત્તખંડ અને ગુરુ વૃતાંશ, તો ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ, ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ કેવી રીતે મળશે? તો ગુરુ વૃતાંશ માટે તમારે આખા વર્તુળમાંથી લઘુ વૃતાંશનું બાદ કરવું પડશે, આ છે, બરાબર? તો આખા વર્તુળનું ક્ષેત્રફળ એટલે વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ. તો વર્તુળનું ક્ષેત્રફળ છે πr વર્ગમાંથી લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ છે એ આપણી પાસે મળી જ ગયું છે 78.5. તો 3.14 × r ત્રિજ્યા છે 10 × 10 માઇનસ 78.5 એટલે આનો ગુણાકાર 10 10 100 આને ગુણાશે એટલે આ થઈ જશે 314માંથી 78.5 બાદ થઈ જશે, બરાબર? એટલે અહીંયા આપણે બાદ બાકી કરી 314 0 78.5, તો અહીંયા થઈ જશે 3 10 5 3 એટલે કે અહીંયા થઈ જશે 0 અહીંયા 13 13માંથી 8 જશે તો 5 અને 0 છે તો 0માંથી નીકળશે નહીં એટલે અહીંયા 2 થઈ જશે, અહીં 10 થઈ જશે, 3 2 એટલે થઈ જશે 235.5 સેમી વર્ગ. તો આવી રીતે આપણને બે જવાબ, એક વૃત્તખંડનું ક્ષેત્રફળ મળી જશે અને વૃતાંશનું ક્ષેત્રફળ પણ આપણને મળી જશે. તો આશા રાખું છું આજના આ બે પ્રશ્નની અંદર, પ્રશ્ન નંબર 3 અને પ્રશ્ન નંબર 4 ની અંદર તમને ખ્યાલ આવી ગયો હશે. તો આ બે પ્રશ્નની વ્યવસ્થિત પ્રેક્ટિસ કરી અને બાકી બુકમાં લખવાના છે, એટલે હોમવર્ક પણ આ બે પ્રશ્ન બાકી નોટમાં લખવા માટે આપું છું, જે ખાસ સારા અક્ષરે વ્યવસ્થિત લખવાનું છે. અસ્તુ.